નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર સંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 વિષય અંગ્રેજી એમાં યુનિટ નંબર 5ની શરૂઆત કરી છે. અત્યાર સુધી આપણે કુલ 2 ભાગ જોઈ ગયેલા છે. આજે આપણે જોવાના છે પાર્ટ 3 ભાગ નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ નંબર 3માં આપણે જોવાનું છે એક્ટિવિટી 2, પ્રવૃત્તિ નંબર 2. તો આ જે એક્ટિવિટી 2 છે વિદ્યાર્થી મિત્રો, એ આ પાઠની એ મેઇન એક્ટિવિટી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બરાબર ધ્યાન આપજો. એના પહેલાં અહીંયા કેટલાક જે મિનિંગ છે એ લખવાના પ્રયત્ન કર્યા છે. આ જે મિનિંગ છે એ તમારે બાકી નોટમાં સારા અક્ષર લખવાના છે. દરેક વિદ્યાર્થી મિત્રો, આનો તમે સ્ક્રીનશોટ પાડી લો. તો દરેકનો સ્ક્રીનશોટ પડાઈ ગયો હોય એવી હું આશા ધરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરી જે મેઇન યુનિટ છે એ. તો તમે કાઢો પેજ નંબર 54. પેજ નંબર કઈ કાઢવાનો છે તમારે? 54. આ જે એક્ટિવિટી છે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 54 અને 55 ઉપર દર્શાવેલી છે. હવે જો એનું ટાઇટલ છે ડાયલોગ્સ વિધિન એ ડાયલોગ્સ, ડાયલોગની અંદર ડાયલોગ્સ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, એમાં ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. ધનુષ અને રાઘવ એ સૌથી સારા શ્રેષ્ઠ મિત્રો હતા, મિત્રો છે. ડે આર સ્ટડિંગ ઇન ક્લાસ 8 લાઈક યુ. તે તમારી જેમ ધોરણ 8ની અંદર ભણતા હતા. કોણ કોણ? ધનુષ અને રાઘવ. ટુડે ઇઝ સન્ડે એન્ડ બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે, અને આ બંને ક્યાં છે? રમવાના ગ્રાઉન્ડ ઉપર છે, રમવાના મેદાન પર છે. રાઘવ કહે છે, રાઘવ આઈ એમ હંગ્રી, હું ભૂખ્યો થયો, મને ભૂખ લાગી છે, એમ ધનુષને કહે છે. લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ, ચાલો આપણે મારા કાકાના ઘરે જઈએ. ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધી સ્ટ્રીટ, સેડ ધ ધનુષ. ધનુષ શું કહે છે? ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધી સ્ટ્રીટ, આ ગલીની બાજુની ગલીમાં જ, બરાબર આ જ બાજુની જે ગલી છે એમાં જ મારા કાકા રહે છે. યા આઈ નો, હું જાણું છું. આમ કોણ કહે છે વિદ્યાર્થી મિત્રો? આ રાઘવ કહે છે. યા આઈ નો, મને બરાબર, મને ખબર છે. ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડીશ. તો આ જે બંને એક વખત એ કાકાના ઘરે જઈ આવ્યા હોય એટલે રાઘવ શું કહે છે? હા, તમારા કાકાનો જે સ્વાદ છે વાનગીઓનો એ મને હજુ પણ યાદ છે, બરાબર. રિયલી ધનુષ ઇઝ એ, રિયલી ધનુષ હી ઇઝ એ વેરી ગુડ કુક, રાઘવ રિપ્લાઈડ. ધનુષ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર, તમારી વાત સાચી છે, મારા કાકા સરસ મજાની જે વાનગીઓ બનાવે છે. પછી શું કહે છે રાઘવ? કહે છે હી ઇઝ એ વેરી ગુડ કુક, તે સારો એવો એક રસોઈયો પણ છે. આગળ જો ત્રીજો પેરેગ્રાફ, ચોથો. ધે વેર ઓન ધેર વે ટુ ધનુષ અંકલ્સ હોમ. હવે તેઓ બરાબર એ રસ્તા પર જાય છે, ધનુષના અંકલનું ઘર છે એ રસ્તા પર. ધે વેન્ટ પાસ્ટ એ ટી સ્ટોલ, જ્યારે તેઓ જાય છે ત્યારે રસ્તામાં એક ચાની દુકાન આવે છે. રેડિયો બિંડી વોઝ ઓન, બરાબર રેડિયો બિંડી વર ચાલુ હતી. સેવ મની વિથ યોર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર, એમાં જે એનાઉન્સ થયું હતું, જાહેરાત થઈ હતી, તમારા પૈસા તમારા બેંકની ખાતામાં બચાવો અને તમારું જે ભવિષ્ય છે એને ઉજ્જવળ બનાવો. સચ વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન રેડિયો બિંડી, તે ખરેખર રેડિયો બિંડીની બરાબર એ એનાઉન્સમેન્ટ હતી, જાહેરાત હતી. રાઘવ આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન એ બેંક, સે ઇટ ધ ધનુષ. ધનુષ એ પોતાના મિત્ર રાઘવને કહે છે, શું કહે છે? હું મારું જે ખાતું છે એ બેંકની અંદર ખોલાવવા માગું છું. વાય, રાઘવ આસ્ક્ડ, તેમનો મિત્ર શું કહે છે, શા માટે ખોલાવવા માગું છું? બીકોઝ આઈ હેવ સેવ સમ પોકેટ મની, આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ, બરાબર. રાઘવ એના મિત્રને શું કહે છે? તમે શા માટે, રાઘવ શું કહે છે વિદ્યાર્થી મિત્રો, શા માટે તમે બચાવવા માગો છો? ધનુષ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જે મારા પૈસા જે પોકેટ મની છે
પ્રભુ જે મને વાપરવા પૈસા આપે છે એવા પૈસા હું એને ડિપોઝિટ કરવા માગું છું. ઇટ્સ એ ગુડ આઈડિયા, તારો સારો એવો વિચાર છે. આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન. બરાબર, જે રાઘવ શું કહે છે, હું પણ બચાવીશ, હું પણ બેંકમાં ખાતું ખોલાવવા માગું છું. વી વિલ ગો ટુગેધર, આપણે જઈશું. આવું કોણ કે? ધનુષ સેઈડ. ધનુષે જવાબ આપ્યો. હવે જે વિદ્યાર્થી મિત્ર, પેજ નંબર 55. ડુ યુ નો, શું તમે જાણો છો, ધ એડ્રેસ ઓફ ધ બેંક? આસ્ક ધ રાઘવ. રાઘવ કહે છે એમના મિત્ર ધનુષને, કહે છે તમે લઈ જવા માગો છો મને પણ સાથે, હું પણ ખોલવા માગું છું, તો તમે બેંકનું એડ્રેસ તો જાણો છો? નો, બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક, હી એડેડ. હવે ધનુષ શું કહે છે, વિદ્યાર્થી મિત્રો, પણ હું, મને કંઈ સરનામાં કંઈ ખબર નથી, પણ જે મારા જે પિતાજી છે એ બેંકની અંદર એ પોતે ખાતેદાર છે. ઇટ ઇઝ એ નેશનલાઇઝ બેંક, તે કેવો છે, એટલે રાષ્ટ્રીયકૃત દ્વારા નામાંકિત થયેલી બેંક છે. આગળ જો, ફાઇન, સરસ. ધેન વેન સેલ વી ગો ધેર, રાઘવ આસ્ક. રાઘવે શું કહ્યું? તો પછી આપણે પણ ત્યારે, હું કહે તો પછી આપણે ક્યારે જઈશું એમ કહે છે. હું કહે છે વી સેલ ગો ધેર ઓન નેક્સ્ટ ટ્યુઝડે, આપણે આવતા મંગળવારે જઈશું. ધનુષ રિપ્લાય, તમને શું કહે વિદ્યાર્થી મિત્રો, આપણે આવતા મંગળવારે જઈશું. બટ હુ વિલ હેલ્પ અસ ઇન ઓપનિંગ એન એકાઉન્ટ, રાઘવ અસ. પાછા રાઘવ કહે છે આપણે બેંક ખાતું ખોલાવવું હોય તો આપણે મદદ કોણ કરશે? માય અંકલ વિલ કમ વિથ અસ, ધનુષ આ સેઈડ. શું કહે છે? મારા જે કાકા હશે તે સાથે આવશે. પછી કૌશલ્ય ચાલું છે, ધે એન્ટર ધ હાઉસ, તેઓ ઘરમાં આવે છે. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝ પેપર, અંકલ જે મનુભાઈ છે એ પોતે ન્યૂઝ પેપર સમાચાર પત્ર વાંચી રહ્યા હતા. હેલો અંકલ, વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ એ બેંક. બંને જે મિત્રો આવે છે કાકાને કહે છે, બરાબર કાકાજી, અમે બેંકની અંદર ખાતું ખોલાવવા માગીએ છીએ. વી નીડ યોર હેલ્પ, અમે તમારી જરૂર છે, મદદની જરૂર છે. ધનુષ રિપ્લાય, ધનુષ જવાબ, ધનુષે પોતે કહ્યું, જવાબ આપ્યો. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ, હું તમને મદદ કરીશ. આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક, સિદ્ધ મનુભાઈ. મનુભાઈ કંઈ વાંધો નહીં, હું તમારી સાથે બેંકની અંદર આવીશ. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, રાઘવ સ્વિચ ઓન ટેલિવિઝન. થોડા સમય પછી રાઘવ પુટે સ્વિચ ઓન કરે છે, કોની? ટેલિવિઝન, ટીવીની. દેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન, બરાબર. ટીવી પુટે ટીવીમાં ઓન કરે છે, ટીવી પર એક એનાઉન્સમેન્ટ આવે છે, બરાબર. બરાબર હું લખેલું છે, ડોનેટ ઓ પ્લસ બ્લડ ઇમિડિયેટલી, અત્યારે જ ઓ પ્લસ બ્લડની જરૂર છે. કોન્ટેક નંબર 03838389555, આ જે નંબર પર તમારે કોન્ટેક કરવો. અત્યારે અમને શું જરૂર છે? બ્લડની જરૂર છે, એવો ટીવીમાં જાહેરાત આવે છે. વોટ ઇઝ ઓ પોઝિટિવ અંકલ, ધનુષ આસ્ક. ધનુષ પોતે પોતાના કાકાને કહે છે, ઓ પોઝિટિવ એટલે શું કાકાજી? ઇટ ઇઝ ધ નેમ ઓફ ધ બ્લડ ગ્રુપ, સીડ મનુભાઈ. મનુભાઈ જવાબ આપે છે, આ એક બ્લડનું નામ છે. વાય ડુ દે નીડ બ્લડ અંકલ, આસ્ક ધ ધનુષ. બરાબર, ધનુષ કહે છે વાય ડુ દે નીડ બ્લડ, શા માટે તેઓને બ્લડની જરૂર છે? પરહેપ્સ એટલે કદાચ, સમ નીડ ઇટ, કદાચ તેમની જરૂર હોય. દે આર મે બી એ સર્જરી, સિદ્ધ મનુભાઈ. મનુભાઈ શું કહે છે? કદાચ તેમને જરૂરી હોય, કાં તો કોઈ સર્જરી, શસ્ત્રક્રિયા, કોઈ ઓપરેશન કરવાના હોય, કોઈ એક્સિડન્ટ થયું હોય, એવાને કંઈ જરૂર પડ્યો હશે, એવું મનુભાઈ કહે છે. બટ અંકલ, વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ, રાઘવ આસ્ક. રાઘવ કહે છે, કાકાજી તમે શા માટે તમે મદદ કરી શકતા નથી જે બ્લડની જરૂર છે? નો આઈ કાન્ટ, હું કહે છે નો આઈ કેન નોટ, હું મદદ કરી શકું નહીં. બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પ્લસ, સીટ અંકલ રિપ્લાઈડ. અંકલ પણ જવાબદાર કહે છે, શું કહે છે? હું મદદ કરી શકું નહીં, એ લોકોને ઓ પ્લસ જરૂર છે, મારું બી પોઝિટિવ છે, એટલે હું મદદ કરી શકું નહીં. અંકલ, નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો. શું કહે છે અંકલ? એમને એવું કહે છે, હવે તમારે બરાબર કાર્ટૂન શોનો સમય થઈ ગયો છે રાઘવ, એન્ડ આઈ નેવર મિસ ઇટ. હું કહે છે
રાઘવ અને હું ક્યારેય પણ એને ચૂકતા નથી. કેન વી વોચ ઇટ, સેડ ધનુષ. ધનુષ પોતાના કાકાને કહે છે, બરાબર, હવે અમારે કાર્ટૂનનો સમય થઈ ગયો છે, શું અમે કાર્ટૂન જોઈ શકીએ? અંકલ કહે છે, ઓફકોર્સ ઇન ધ મીન વાઇલ, ઓફકોર્સ, કંઈ વાંધો નહીં, તે સમય દરમિયાન આઈ વિલ પ્રિપેર સમ નેક ફોર બોથ ઓફ યુ. મનુભાઈ કહે, શું કહે છે, કંઈ વાંધો, તમે કાર્ટૂન જો, એ સમય દરમિયાન હું તમારા માટે શું બનાવું, સ્નેક નાસ્તો બનાવું છું. અંકલ, યુ આર સચ એ કેરિંગ પર્સન, રાઘવ છે, રાઘવ તેમને વખાણ કરતા કહે છે, અંકલજી તમે ખૂબ સારા એવા દયાળુ માણસ છો. પછી કૌશમ દર્શાવેલો છે, બોર્ડ ધ બોઈઝ વિથ ધ કાર્ટૂન શો, બંને જે મિત્રો છે એ કાર્ટૂન શો જોવે છે. ધ શો એન્ડેડ, અને શો પૂર્ણ થયું, મનુભાઈ કેમ વિથ ધ સ્નેક, મનુભાઈ પોતે નાસ્તો લઈને આવે છે. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો, અંકલ આસ્ક ધ, અંકલ શું કહે છે, તમે કાર્ટૂન શો જોઈને મોજ માણી? યસ વી ડીડ, અમે મોજ માણી. હિયર આર યુ સ્નેક, તમારો આ રહ્યો નાસ્તો. હાઉ દેમ એન્ડ ટેલ મી હાઉ દે આર, શું કહે છે, આ નાસ્તો તમે કરો અને નાસ્તો કેવો છે એ મને જણાવો. પછી વિદ્યાર્થી આપણે જોઈએ 56, હજુ આપણે કહીશું 56 પર જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 56. ડિલિશિયસ એસ ઓલવેઝ બોટ સેઇડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક, બરાબર, જે નાસ્તો જે ચાખ્યા પછી બંને જે મિત્રો છે રાઘવ અંદર શું કહે છે, ડિલિશિયસ, ખૂબ સરસ છે એમ કહે છે. થેન્ક યુ માય ચિલ્ડ્રન, એન્જોય ધ સ્નેક, શું કહે છે, થેન્ક યુ મારા દીકરાઓ, તમે જે સ્નેકનું તમે એન્જોય કરો. આઈ રીડ ધ ન્યૂઝ પેપર, હું છે સમાચાર પત્ર હું વાંચું છું. મનુભાઈ રીડ ધ ન્યૂઝ પેપર, પછી મનુભાઈ શું વાંચે, ન્યૂઝ પેપર વાંચે છે. હે બોય, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ, સેડ મનુભાઈ. મનુભાઈ જે સમાચાર પત્ર વાંચતા એને એક, બરાબર, જાહેરાત દેખા પડે છે, બરાબર. વોટ ઇઝ ઇટ, ધનુષ આસ્ક્ડ, ધનુષ શું કહે છે, જે કંઈ જાહેરાત હોય તે જાહેરાત છીની સેમ કહે છે. રીડ ઇટ યોર સેલ્ફ, રિપ્લાઈડ મનુભાઈ, મનુભાઈ શું કહે, તમે જ તમારી જાહેરાત વાંચી લો. બોથ રીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ, બંને મિત્રો પોતે જે પેપરમાં જે જાહેરાત આવી છે આવી જાહેરાત છે, બંને મિત્રો એ જાહેરાત વાંચે છે. હવે આપણે જે અંદર જઈએ, હું લખેલું છે, યંગ વર્લ્ડ ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશન, મેજિક ઓફ ધ હેન્ડ્સ, શું છે, કોમ્પિટિશન શેની છે, પેઇન્ટિંગ, ચિત્રની કોમ્પિટિશન છે, બરાબર. ફોર 6-8 સ્ટાન્ડર્ડ, ધોરણ 6-8 વિદ્યાર્થીઓએ પેઇન્ટિંગની સ્પર્ધા રાખવામાં આવી છે. જેવું લખ લેજો, કેમ કમ પેન્ટ યોર ઓન કલરફુલ વર્લ્ડ. પછી તારીખ આપવામાં જોઈ લો, ડેટ 16 માર્ચ, જૂન કયું છે, સાઉથ, પ્લેસ સુરત, સરસ્વતી વિદ્યાલય. 23 માર્ચ, નોર્થ એટલે ઉત્તરમાં, પાટણ સર્વોદય વિદ્યાલય. 29 માર્ચ, બરાબર, જૂન છે, મિડલ, અહેમદાબાદ, બરાબર, સ્મૃતિ વિદ્યાલય. 4 એપ્રિલ, વેસ્ટ એટલે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, દક્ષિણમાં, રાજકોટ મદુરાઈ વિદ્યાલય. ટાઈમ જુઓ, 10 AM થી 1 PM, સવારના 10 થી 1 PM સુધી. થીમ છે સેવ એન્વાયરમેન્ટ અને સેવ વોટર, જે કંઈ ચિત્ર દોરવામાં આવશે કયું છે, પર્યાવરણ લગતું હોવું જોઈએ, સાથે પાણીનો બચાવ. એટ્રેક્ટિવ પ્રાઇઝ ટુ બી વોન, ઇનામ કયું છે, જો ફર્સ્ટ પ્રાઇઝ, જે લોકોને ફર્સ્ટ પ્રાઇઝ આવશે, ઓન વીક એડમિશન વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ કનક પટેલ, જે લોકોને ફર્સ્ટ પ્રાઇઝ આપવામાં આવશે એ વિદ્યાર્થીને, બરાબર, કનક પટેલ દ્વારા એને એક વર્કશોપ મફતમાં આપવામાં આવશે. સેકન્ડ પ્રાઇઝ, 3 વીક વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ આરતી નરેન, જેનો જે બીજો પ્રાઇઝ આવશે, બરાબર, એવા વિદ્યાર્થીઓને, બરાબર, આરતી નરેન દ્વારા 3 અઠવાડિયાની ટ્રેનિંગ આપવામાં આવશે, વર્કશોપ આપવામાં આવશે. 3 પ્રાઇઝ, બરાબર, જે લોકોનો ત્રીજું ઇનામ આવશે, 1 ડે ટ્રેકિંગ કેમ્પ, એને એક દિવસ પગદંડીમાં તેનું પ્રવાહી પિકનિક હશે. 100 કન્સોલેશન પ્રાઇઝિસ, બરાબર, એન્ડ ઇઝિયલ વિથ ધ 5 બ્રશિસ, એને પ્રોત્સાહન ઇનામ આપવા માટે, બરાબર, શું છે, દરેકને એક બ્રશ આપવામાં આવશે, જે દુર્વાણ જે બ્રશ હોય એ.
હવે એ થ્રી સર્ટિફિકેટ ફોર ઓલ અને દરેકને સાથે શું આપ્યું છે આપવામાં આવશે એ થ્રી ડી સર્ટિફિકેટ બધાને એક સર્ટિફિકેટ આપવામાં આવશે ફોર એન્ટ્રી ફોર લોગન ઓન જે અહીંયા જે વેબસાઇટ આપવામાં આવેલી છે એમાં દરેકને બરાબર એ લોગઇન કરવાનું હોય સબમિટ કરવાનું હોય હવે જો નીચે વાવ ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ બરાબર ખૂબ આકર્ષક પ્રકારનું હશે વિદ્યાર્થીઓ એક જાહેરાત છે ધનુષ કહે છે વિલ યુ પાર્ટિસિપેટ આપણે અંદર ભાગ લઈશું રાઘવ આસ્ક્ડ રાઘવે કહ્યું શ્યોર વોટ અબાઉટ યુ તમે શું લેશો ધનુષ સહિત આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ હું પણ એમાં ભાગ લઈશ રાઘવ સહિત રાઘવ પંપુટી કહે છે શું કહે છે આગળ વાવ ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ આ એક શું છે આકર્ષક બરાબર એક બનાવશે એક અનુભવશે બરાબર એક ધ્યાનમાં લેવી એક જાહેરાત છે ડોનોસ બરાબર વિલ યુ પાર્ટિસિપેટ શું તમે પાર્ટિસિપેટમાં ભાગ લેવાના છો રાઘવે કહ્યું બરાબર શ્યોર હું ચોક્કસ ભાગ લઈશ વોટ અબાઉટ યુ તમે ધનુષ સહિત આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ રાઘવ સહિત રાઘવ પણ કહે છે હું પણ ભાગ લઈશ તો વિદ્યાર્થી મિત્રો આ જે યુનિટ 5નો બરાબર મેઇન એક્ટિવિટી છે એ આપણે પૂર્ણ કર્યો તો દરેક વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી જોઈ સમજવાનો પ્રયત્ન કરજો દરેક વિદ્યાર્થીને જય હિન્દ જય ભારત.